તો મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ 11 વાગે રજૂ થશે. 30 મિનિટ જેટલો સમય બાકી છે અને કરોડો દેશવાસીઓની જે આશા અને અપેક્ષાઓ છે તે આ બજેટ ઉપર રહેલી છે. આ બજેટ ઉપર મીટ મંડાયેલી છે કે આખરે અંતરિમ બજેટ તો રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પૂર્ણકાલીન બજેટ જ્યારે મોદી સરકાર 3.0 છે એ તેમાં બજેટમાં શું નવું હશે, શું મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત મળશે કે નહીં, જે અત્યાર સુધી કિસાન સન્માન નિધિ જે એક વર્ષના 6,000 આપવામાં આવે છે એટલે કે 4 હપ્તામાં જે 2,000 આપવામાં આવે છે, શું તેમાં વધારો થશે, એમએસએમઈ ઉદ્યોગોને કેટલો ફાયદો થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, રિયાલિટી સેક્ટર ક્ષેત્રે કે કૃષિ, જે કહેવાય કિસાનોને સૌથી વધારે આશા હોય છે કિસાન સન્માન નિધિ ઉપરાંત તેમને વધુ કેટલી રાહત મળી શકે, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે અનેક આશાઓ અને અપેક્ષાઓ વચ્ચે જે છે એ નિર્મલા સીતારમણે એક ડિજિટલ જે બજેટ છે તેની સાથે જે છે એ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને ખાસ કેન્દ્ર સરકાર ટેક્સ સ્લેબમાં રાહત આપી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે, સંભાવના સેવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વખત બજેટ રજૂ કરશે, કારણ કે 5 વખત પૂર્ણકાલીન અને અંતરિમ બજેટ એક વખત રજૂ કર્યું ને હવે 7મી વખત બજેટ તેઓ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી અને તેમને બજેટની કોપી પણ સોંપી હતી.